वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा वार्ता सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પુરદસમું તરંગ 38મું મુક્તાનંદ સ્વામી એક અનેરી અદ્ભુત વાત કરે છે। મુક્ત મુનિવર કહત હે ગઢપુર મે સભા કી રીત। મુક્ત મુનિવર કહત હે ગઢપુર મે સભા કી રીત। सुनत जनते ही श्रवण ही होवत प्रभु पद में प्रीत। सदगुरु मुक्तानंद स्वामीए दरबार दादा खाचर ने कहियो, एक बार गढ़पुर में घनी सारी सभा थई हती। जे कोई भक्त आ वात ने कान थी सांभळे तेने प्रभु श्रीहरिना स्वरूप में हेत थाय एवी वात छे। चालू कथा प्रसंग आप सर्वे जाणो छो, भगवान श्रीहरि भुजमां छे, रंगोत्सव कर्यो छे, भक्तों ने धर्मनो उपदेश आप्यो, त्यारबाद महाराज विचरण करवा जई रह्या छे, संतोने विचरण करवा माटे आज्ञा करी छे, संतोने जता पहेला घणी घणी नानी नानी वातोनी भलामण करी छे, संतोने विदाय आपी, महाराजे विदाय लीधी। आ ग्रंथ जे आपणे सांभळीए छीए हरिचरित्रामृत सागर एना मुख्य वक्ता मुक्तानंद स्वामी छे, अने आ ग्रंथना मुख्य श्रोता दादा खाचर छे। स्वामी भगवाननी मूर्तिने संभारीने चालू कथा प्रवाहमां वातो करे छे। आ सागर ग्रंथमां घणी जग्याए बने छे, પ્રસંગ જુદો ચાલતો હોય અને બીજી કોઈક વચ્ચે વાત આવી જાય, આપણે જેમ કથા કરતા હોય એમાં ક્યારેક ચાલુ પ્રવાહમાં પણ, જેમ કે ગઈકાલે આપણે કોરોનાની વાત કરી, હવે અત્યારે સમય એવો જાગ્યો છે દાદા શું કરો, તમે કોરોનાની જ કથા કરવી પડે એવું થઈ ગયું છે અત્યારે, એમ સમયને સંજોગને સ્થિતિને લઈને મુક્તાનંદ સ્વામી કંઈક અદ્ભુત 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 વાત કરે છે। એમાં આજની વાત ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ થઈ એવી વાત છે। સુનતજન તેહી શ્રવણહી, સુનતજન તેહી શ્રવણહી હોવત પ્રભુ મે પ્રીત, હોવત પ્રભુ મે પ્રીત, ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ કરાવે એવી વાત છે। તે સભામાં સહજાનંદ સ્વામી શ્રીહરિના દત્તપુત્ર બંને, જે બંનેને અનંત જીવોના મોક્ષને માટે ગાદીએ બેસાડ્યા હતા, તે મોટા અયોધ્યા પ્રસાદજી મહારાજ અને નાના રઘુવીરજી મહારાજ હાજર હતા। ગઢપુરમાં સભા થઈ છે, આ સભા કેવી છે એનું સ્વામી વર્ણન કરે છે। આપણે પંચાબ્દી મહોત્સવ યોજાયો હતો અને એ મહામહોત્સવમાં દેશ દેશાંતરના ભક્તો આવ્યા હતા, અને આપ સર્વે જાણો છો 26મી જુલાઈનો દિવસ હતો, સાંજનું સેશન હતું, હોલમાં પગ મૂકવાની જગ્યા નહોતી, અને જે અદ્ભુત દ્રશ્યો આપણે નિહાળ્યા હતા ને,
કોઈ ભક્ત ક્યારેય ભૂલી ન શકે. જીવનમાં કંઈક ઘડી આવી આવતી હોય છે. વચનામૃતમાં મહારાજ એટલે કહે છે, જેને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ હોય તેણે પણ વચનામૃતના સિદ્ધાંત પ્રમાણે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન નથી અને તેથી કોઈ ઊંચી પ્રાપ્તિ નથી. સત્સંગની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધ અલ્ટિમેટ એચિવમેન્ટ ઇન અવર સત્સંગ શું છે? ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી. તે પણ એ કક્ષાએ પહોંચ્યો હોય તેણે પણ શું કરવું? તો મહારાજ કહે છે વચનામૃત ગઢપુર પ્રથમનું ત્રીજું, તેણે પણ ભગવાન, ભગવાનના સંત, ભગવાનના પાર્ષદ, ભગવાનના હરિભક્ત, ભગવાનના અવતારો, અવતારોના ચરિત્ર, આ બધું સંભાળી રાખવું. સ્વામી ગઢપુરની આ સભાનું વર્ણન કરે છે. બંને આચાર્ય મહારાજ, અયોધ્યા પ્રસાદજી દાદા, રઘુવીરજી મહારાજ હાજર છે. જે હરિભક્તો ત્યાં બેઠા હતા ત્યાં આવીને ધર્મવંશીઓ પણ બેઠા, ભાઈ ભાઈઓની અલગ અલગ સભા ભરાણી, સંતો, વર્ણિયો, સંન્યાસીઓ, શ્રીહરિના જે બધા પાર્ષદો કહેવાતા, ખાચર, વાળા, ખુમાણ, આ બધા મોટા મોટા કાઠી દરબારો પણ સભામાં આવીને બેઠા. પૂંજાભાઈ, કાયાભાઈ, વરહાભાઈ, ભોજાભાઈ વગેરે ધોલેરા બંદરના બધા રજપૂત રાજાઓ ઘણા ઉમંગથી બેઠા. પીપળી ગામના અનુપમ દરબાર, દાદાભાઈ, ગાંફ ગામના દરબાર અજુભાઈ, જેઓ તેમના ભાઈઓમાં મોટેરા હતા, તે બધા સભામાં આવીને બેઠા. જેમ તમે બધા ભક્તો અમને સંતોને આ વાતનું ગૌરવ છે કે સાંજ થાય, કેટલા બધા પરિવારો એવા છે કે સ્વામી સાંજે ક્યારેક લાઈવ ન આવે ને તો અમે દુઃખી દુઃખી થઈ જઈએ. ટેકનિકલ પ્રોબ્લેમ હોય, ઇન્ટરનેટની સ્પીડનો કંઈ પ્રોબ્લેમ હોય, ઇન્ટરનેટ કંઈક ઇન્ટરપ્ટ થયું હોય અને બ્રેકડાઉન થયું હોય, દુઃખી દુઃખી થઈ જઈએ. વ્યસન થઈ ગયું છે કથાનું. બીજા વ્યસન કરતાં આ વ્યસન બહુ સારું. ઘણી વાર કથામાં વાત કરું છું, બધા શાસ્ત્રો, બધા ધર્મો, બધા સંપ્રદાયો, બધા મહાપુરુષો આ બધાને વાંચતા વાંચતા વાંચતાનો સાર એટલો જ છે કે મહેનત કરીને કુટેવને કાઢો અને મહા મહેનત કરીને સારી ટેવને સ્વીકારો. કુટેવ કાઢવા માટે કરોડ જન્મ ઓછા પડે. આવી કુટેવો, આ કોરોના વાયરસ, એક ઝીણો એવો વાયરસ આખી પૃથ્વીને હચમચાવી શકે તો કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા કેવા ખતરનાક વાયરસ છે. કુટેવને કાઢવા માટે એક જ શાસ્ત્રમાં સારો રસ્તો બતાવ્યો, કુટેવને કાઢવા ઉપર એટલું જોર આપવા કરતાં સારી ટેવ પાડવામાં જોર આપો. તમે કથા સાંભળવાની સારી ટેવ પાડી, રોજ કથા સાંભળો છો, કથાના વ્યસની બની ગયા છો, હવે સંતોની આજ્ઞા પ્રમાણે કથાનું મંતવ્ય પણ લખો છો, એક સ્ટેપ આગળ વધવાનું છે. મેં ઘણી વાર તમને ટકોર કરી છે, બે હાથે તાળી પડે, મંદિરની સભા બહુ સારી છે, તમે સાંભળો છો ખૂબ સારું છે. હું કહું છું ને, દરેક સ્ટેજ ઉપર દાદા એક સારું અને એક ખરાબ હોય જ છે, હોય જ છે. આ બંને પાસાનો વિચાર જે કરી શકે તે આગળ વધી શકે. કથા ન સાંભળતા હોય તેને સાંભળવી જોઈએ, સારી વાત છે. પથારીમાં સૂતો હોય તે બેઠો થાય, બેઠો હોય તે ઊભો થાય, ઊભો હોય તે ચાલતો થાય, અને ચાલતો હોય તેણે દોડતો થવું જોઈએ. એ જ પ્રગતિ છે ને. કથા સાંભળવી એ સારી વાત છે, પણ મંતવ્ય ન લખો, કથા યાદ ન રાખો તો ખરાબ કહેવાય. મંતવ્ય લખો છો એ ઘણી સારી વાત છે, પણ લખ્યા પછી જીવનમાં ઉતારીએ નહીં, પરિવર્તન લાવીએ નહીં તો અતિ ખરાબ કહેવાય. કથા સાંભળો છો, મંતવ્ય લખો છો, જીવનમાં ઉતારો પણ છો, તો હવે એક સ્ટેપ આગળ તમારા પરિવાર સાથે, તમારા પરિવારમાં પણ આવી દિવ્યતા આવે એની ચિંતા કરો.
દીકરાઓને ફરવા લઈ જશો, કરાટેમાં લઈ જશો, ક્લાસીસમાં લઈ જશો, એક્ટિવિટીમાં લઈ જશો, ભણવા ગણવા, એ કેટલું કામ લાગશે માફ કરજો, કડવી વાત કરવી પડે છે. ખરા સમયે તો છે ને તમે તમારા દીકરાઓને સંતાનોને સંસ્કાર જે આપ્યા છે ને એ જ કામ લાગશે. માટે અઠવાડિયામાં વીકમાં એકવાર અડધો કલાક પરિવાર સાથે બેસી ઘર સફા કરો. સારા સારા હરિભક્તો બધામાં ફેલ છે, મારે જાહેરમાં કહેવું પડે છે. મંદિરમાં આવીને નિયમ લઈ ગયા છે એવા હરિભક્તો પણ આ નથી કરી શકતા. તમે ચાર હરિભક્તો ઘરના સભ્યો ભેગા નહીં થઈ શકો પ્રેમથી, તો અક્ષરધામમાં આપણે કેમ ભેગા થઈ શકશું? વાસનાત્મક મોહ અત્યારે વધી રહ્યો છે, વાસ્તવિક પ્રેમ ઘટી રહ્યો છે. વાસનાત્મક પ્રેમ હરવા ફરવામાં બધા એક થઈ જાય, પણ ભગવાનની આરતી કરવી હોય, કથા કરવી હોય તો ઘરના ચાર સભ્યો ભેગા ન થાય. વાસનાત્મક પ્રેમ વધી રહ્યો છે, વાસ્તવિક પ્રેમ બહુ ઓછો થઈ રહ્યો. પરિવારની અંદરથી પણ આપણે જાગૃત થવું પડશે, એને સમજવો પડશે, આપણી એક ખોટ ભૂલ એને સ્વીકારવી પડશે. આ કોરોના વાયરસ, એનાથી જે દેશ સાવધાન થયા, તાજો દાખલો છે ને, કહેવાય છે લગભગ ડિસેમ્બરની 30 કે 31 આ વાયરસ ચાઇનામાં શરૂ થઈ ગયો. એના ન્યૂઝ જાન્યુઆરીના પહેલા વીકથી દુનિયામાં ફેલાવા લાગ્યા હતા, પણ દુનિયાને એમ હતું ભાઈ તો આજ તો ચાઇના પૂરતો વાયરસ છે, વુહાન સિટી પૂરતો વાયરસ છે, આની કંઈ લાંબી અસર નહીં થાય. અમુક દેશોએ બહુ સિરિયસલી લીધું, જેમાં ભારતના દૂરદ્રષ્ટા દીર્ઘદર્શી જેને મહાપુરુષ તરીકે કહી શકાય એવા નરેન્દ્રભાઈ મોદીએ આને બહુ સિરિયસલી લીધું. ઘણા મહાસમર્થ દેશો હતા, સિરિયસલી ન લઈ શક્યા. એમને એમ હતું આપણી પાસે સુપર સુવિધાઓ છે અને છે, વાસ્તવિકતા છે. સિરિયસલી ન લીધું એનું પરિણામ આજે આપણે જોઈએ છીએ. ગઈકાલે 24 કલાકમાં અમેરિકામાં જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના ટ્રેકિંગ પ્રમાણે 247 પીપલ અમેરિકામાં મર્યા ગઈકાલે એક દિવસમાં. આજે હજી 24 કલાક થયા નહોતા ત્યાં સુધીમાં, હમણાં સંતો આરતી પહેલાં વાત કરતા હતા, હજી આજના દિવસમાં 170 ડેથ થયા. આવા દેશની અંદર જ્યાં એક માણસની પણ કેટલી મોટી વેલ્યુ છે. માટેવાળા ભક્તો, ચેતતા નર સદા સુખી, આટલું સૂત્ર લખી રાખું. કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ બાબતમાં ચેતતા નર વધારે સુખી. તમે ઓવરરિએક્ટ કરશો એનું નુકસાન કશું નથી, છે કશું નુકસાન? માટે કોરોના વાયરસ, એનાથી પણ સાવધાન થઈએ, અને આપણા જીવનની કોઈ પણ નાની મોટી કુટેવ છે એનાથી પણ સાવધાન થઈએ, અને આપણા જીવનમાં કોઈ પણ નાની મોટી કસર છે, ભૂલ છે, ક્ષતિ છે, ભૂલ એટલે ભૂલ જ, એમાં વકીલાત કરવાની જરૂર નથી. આપણે ઘર સભા નથી કરી શકતા તો શું કહેવાય એને? શું કહેવાય એને? પછી તમે કહો ભાઈ આમ છે, તેમ છે, પેલું છે, ઢીકણું છે, ફલાણું છે, ભૂલ એટલે ભૂલ. માફ કરજો, રાજી રહેજો. ઘરના છે એટલે કહેવાય ને દાદા, બીજા ના કહેવાય. આ બધા મોટા મોટા દરબારો રાજા મહારાજાઓ આવી ગયા. કમિયાળા ગામના દેહાભાઈ, સીસા વણાર, અઢીભાઈ, તેમના પિતા દાદા વણાર બધા સભામાં બેઠા હતા. દેવ જાતિના ગઢવી જેટલા હરિભક્ત હતા તે સભામાં, ચુડાસમા દરબારો અપાર હતા, તેમાં જે સારા હરિભક્ત ગણાતા હતા તેઓ સભામાં હતા. સભામાં એટલા બધા હરિભક્તો બેઠા હતા તેનો લખતા પાર આવતો નથી. કરોડો કવિજન લખે તો પણ થાકી જાય એમ છે. ઝાલા દરબારોમાં જે ઘણા હરિભક્ત થયા હતા તે સભામાં બધા હાજર હતા. વાઘેલાને જાડેજા દરબારોનો કોઈ પાર ન હતો. બધા ઘણા ભવ્યને ઉદાર દેખાવના હતા. ગગાભાઈ અને દાદાભાઈ નામે દરબાર હરિભક્ત પણ સભામાં બેઠા હતા, જેણે પોતાની માલિકીની જગ્યામાં ઘણું મોટું શ્રી રણછોડજીનું મંદિર દીર્ઘદ્રષ્ટિથી વિચારીને જૂનાગઢમાં કરાવ્યું હતું. જૂનાગઢમાં રણછોડ ત્રિકમજીનું જે મંદિર છે ને, એ મંદિર માટે જેણે જગ્યા આપી હતી ને, એ દરબાર ગગાભાઈ અને દાદાભાઈ એ પણ સભામાં હતા. જેટલા પરમાર દરબારો સત્સંગી થયા છે તે સભામાં બેઠા હતા. આ પરમાર દરબારોએ મૂળીમાં મંદિર કરાવ્યું બ્રહ્માનંદ સ્વામી પાસે.
કેવી અદ્ભુત આ બધી કથાઓ છે. જેણે જેણે દર્શન કર્યા છે ને જૂનાગઢમાં, મૂળીમાં, ગઢપુરમાં, વડતાલમાં, એ બધા ભક્તો આ બધા શબ્દો કથામાં આવે ને આમ દેખાવા લાગતું હોય. હા દાદા, દિવ્ય દર્શન છે ને. પૂંજાભાઈ અને તેમના બધા ભાઈઓ જેમણે ધોલેરામાં મદન મોહનજીનું મંદિર કરાવ્યું તે પણ સભામાં બેઠા હતા. ભુજનગરમાં ભુજના રાજાએ શ્રી નરનારાયણ દેવનું મોટું મંદિર કરાવ્યું. રાજાએ કરાવ્યું એટલે રાજાએ કરવાની પરવાનગી આપી, બધી સગવડ કરી આપી. આ ગઢપુરમાં દરબાર દાદા ખાચરે પોતાના દરબારગઢમાં શ્રી ગોપીનાથજીનું મંદિર કરાવ્યું. ચરોતરના મધ્યમાં વડતાલ ગામમાં ઘનશ્યામ શ્રીહરિએ મોટા મોટા ઉત્સવ સમયાઓ કર્યા. ફૂલદોલ, રામનવમી, ભીમ એકાદશી, જન્માષ્ટમી, અન્નકૂટ, દેવદિવાળી આદિ ઉત્તમ તિથિઓએ વારંવાર સમયા કર્યા. વડતાલના બધા જ પાટીદારો હરિભક્ત હતા. જોબન પગી, સુંદર પગી બંને ભાઈ, તેમનું બધું કુટુંબ પરિવાર સહુ સારા હરિભક્ત હતા. એક નારાયણગીરી નામે ગોસાઈ સારા હરિભક્ત હતા. તે બધાએ એક વિચારના થઈને શ્રીહરિને વિનંતી કરી, ગઢપુરમાં મોટી સભા ભરાણી છે, સભામાં આ બધા મોટા મોટા ભક્તો છે, સ્વામીનું વર્ણન કરે છે, દાદા ખાચર સાંભળે છે, એ જ વાત આજે હું અને તમે પણ ભાગ્યશાળી છીએ કે સાંભળીએ છીએ. એ વડતાલનું જે મંદિર થયું એનો સ્વામી પ્રસંગ કહે છે. વડતાલમાં ત્રણ શિખરવાળું મંદિર કરાવ્યું. શ્રીરી પછીથી ગોમતી લાવ્યા. વૈકુંઠવાસી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ તે મંદિરના નિવાસી થયા. દ્વારિકાથી શ્રી રણછોડજીની છાપો એટલે કે તપ્તમુદ્રાઓ અને પોતાનો બધો પરિવાર લઈને મંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવની સાથે વસીને રહ્યા. કોણ? રણછોડરાય. કેવી આ અદ્ભુત કથાઓ છે. સવારની કથામાં પૂજ્ય નીલકંઠ સ્વામીએ હમણાં થોડા સમય પહેલા જ વડતાલ મંદિરમાં મહારાજને મૂર્તિ પધરાવી હતી અને મૂર્તિ માટે સંતો ગયા વડોદરામાં વાડી મંદિર. વાડી મંદિરની પાસે માંડવી ચોક, તમે બધાએ દર્શન કર્યો હશે. એ માંડવી ચોકનો જે માંડવી દરવાજો કહેવાય, આ દરવાજાની બાજુમાં જમીનની અંદર લક્ષ્મીજી અને નારાયણની મૂર્તિ દટાયેલી હતી. એ મૂર્તિ અમીચંદ શેઠ નામના એક વણિક એણે દાટેલી. એના પૂર્વજોએ કહેલું, એના પત્નીને પણ આ વાતની ખબર નહોતી. નીલકંઠ પ્રભુના રૂપમાં ભગવાને આ મૂર્તિ માગી લીધેલી કે અમે મોટું મંદિર કરશું, અમારા સાધુને મોકલશું, ત્યારે જમીનમાંથી આ મૂર્તિ કાઢીને આપજો. એ મૂર્તિ જમીનમાંથી કાઢી ગાડામાં પધરાવી અને એ મૂર્તિ ભગવાન સ્વામિનારાયણે ચરોતર પ્રદેશના મધ્યમાં વડતાલની ધીંગી ધરા ઉપર ભક્તોના સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે લક્ષ્મીજી અને નારાયણને પધરાવ્યા. ચરોતરનો પ્રદેશ કેટલો ગરીબ હતો આપણા શાસ્ત્રોમાં વર્ણન છે. મહારાજે કહેવાય છે લક્ષ્મીનારાયણ દેવને પ્રતિષ્ઠિત કર્યા ત્યારે લક્ષ્મીજીની મૂર્તિ એક દોરા જેટલી આગળ કરી. સંતોએ કહ્યું, મહારાજ આ મૂર્તિ થોડી આગળ કેમ લીધી? ત્યારે મહારાજે કહ્યું, અમે લક્ષ્મીજીને પ્રાર્થના કરીએ છીએ આપ અમારા તમામ ભક્તોના ઘરે પહેલા જજો, કારણ કે સાનુકૂળતા હોય તો જ ભગવાનનું ભજન થઈ શકે. કળિયુગના જીવો પ્રતિકૂળતામાં ભગવાનનું ભજન ન કરી શકે. ખાવાનું, પીવાનું, રહેવાનું બધું સુખ શાંતિ ભરેલું હોય. આપણે તો વીઆઈપી સત્સંગ કરીએ એવા છીએ બધા. હિમાલયમાં જઈને જો આપણે સત્સંગ કરવાનો હોય તો આપણું ખબર નહીં શું થાય. તેમ છતાં તમે એસીમાં બેસીને, સોફા ઉપર બેસીને ભગવાનની કથા સાંભળો ને, એ તો ભજન જ કહેવાય. એટલે તો ગુણાત્યાનંદ સ્વામી કેવું સરસ કહ્યું કે આ શ્રીજી મહારાજ કેટલા દયાળુ, કેવા સર્વોપરી, હિંડોળા ખાટી હિંચકવા છે, દૂધપાકને માલપુડા જમાડવા છે અને ડંકો દઈને અક્ષરધામમાં લઈ જવા છે. દ્વારિકાથી ભગવાન રણછોડરાયજી પરિવાર સાથે પધાર્યા એ વાત સ્વામી કરે છે. ટૂંકમાં તે દ્વારકાના મંદિરમાં રહેતા હતા. પૂજારીઓએ નિષ્કામ વ્રત છોડી દીધું હતું. તેઓ પારાવાર ધનલોભી થયા હતા, લોકોને બહુ ડરાવતા હતા. તેવા સમયમાં
શ્રીહરિના કુટુંબીજનો દર્શન કરવા ગયા, જેનો પ્રભાવશાળી પ્રતાપ ત્યાં છવાઈ ગયો અને એમની સાથે સચ્ચિદાનંદ સ્વામી પણ ત્યાં દર્શન કરવા ગયા હતા. પૂજારીઓએ સ્વામીનું અપમાન કર્યું. કથા આપ સર્વે ભક્તો જાણો છો એટલે વિસ્તારથી નથી કરતો. દ્વારિકા જેવું તીર્થ અને તીર્થમાં સચ્ચિદાનંદ સ્વામી જેવા પ્રેમમૂર્તિ સંત, એનું અપમાન થયું. શાસ્ત્ર એમ કહે છે, અપૂજ્યા યત્ર પૂજ્યંતે, પૂજ્ય પૂજા વ્યતિક્રમઃ તત્ર ત્રીણી ભવંત્યેવ દુર્ભિક્ષમ મરણમ ભયમ. અયોગ્ય વ્યક્તિનું સન્માન થાય એના કરતા આગળ યોગ્ય વ્યક્તિ એનું અપમાન થવા લાગે ત્યારે સમજો ત્યાં મોટા મોટા દુકાળ પડવાના, અનેક લોકોના મૃત્યુ થવાના અને પ્રજામાં ચારે બાજુ ભય દુઃખ આતંક ફેલાવાનો. શાસ્ત્રોમાં લખ્યું, કળિયુગનું આટલું જ લક્ષણ છે. અપૂજ્ય યત્ર પૂજ્યંતે, અયોગ્ય વ્યક્તિનું સન્માન થશે. આપણે કાલે કહ્યું તું, કળિયુગ છે ભાઈ, કળિયુગ ખોટા પૂંજાય છે અને સાચા મૂંજાય છે. કળિયુગ છે ભાઈ કળિયુગ, સત્યનો સ્વીકાર થાય છે, અસત્યનો સ્વીકાર થાય છે. સચ્ચિદાનંદ સ્વામી જેવા સંતનું દ્વારિકામાં અપમાન થયું. પૂજારીઓ ધનલોભી બન્યા હતા, પૈસા મળે એને દર્શન કરવા દે, એને તપ્ત મુદ્રા આપે. સ્વામી પાસે પૈસા હતા નહીં, સ્વામી તો બહુ ભગવદ મૂર્તિ હતા. ધ્યાનમાં બેસી ગયા, દ્વારિકામાં બધા છૂટા પડી ગયા, ધર્મકુળવાસી આગળ નીકળી ગયા. સ્વામી સમાધિમાંથી જાગ્યા, સ્વામીને દર્શન કરવા ગયા, ધક્કો મારીને કાઢ્યા, છાપ લેવી પડે, છાપ લેવા ગયા તો જે ત્યાંના છાપ આપનારા હશે કે પૈસા લાવો. સ્વામિયાણ પાસે તો બહુ પૈસા છે, સ્વામીને હેરાન કર્યા, સ્વામીના કપડાં ખેંચી લીધા, સ્વામીની જોડી તોડી નાખી, આવું બધું કર્યું અને તેમ છતાં પૈસા મળ્યા નહીં. પછી સ્વામીને ભયંકર અપમાન કરીને કાઢી મૂક્યા. એક સાચા સંતનું આવું અપમાન થયું. ભગવાનનું અપમાન સહન કરી શકે છે, પણ ભક્તના અપમાનને ભગવાન ક્યારેય સહન નથી કરતા. ભગવાન પોતાનો દ્રોહ કોઈ કરે એને માફ કરે છે, પણ પોતાના ભક્તનો કોઈ દ્રોહ કરે એને માફ નથી કરતા. સત્સંગની બે નાની કથા. જીવા ખાચર શ્રીજી મહારાજનું માથું કાપવા તૈયાર થયા. માણસને મોકલ્યો પૈસાની લાલચ આપીને. રાત્રે ભગવાન સ્વામિનારાયણનું માથું કાપવા માટે જીવા ખાચર પોતાની તલવાર આપીને માણસને મોકલે. ભગવાન હતા, અંતર્યામી હતા, બધું કાવતરું ખુલ્લું પડી જાય. જીવા બાપુ શર્મિંદા બન્યા, કાયમને માટે દર્શન કરવા બંધ થયા. તેમ છતાં એનો અંતિમ કાળ હતો. એમના દીકરી અમૂલાબા અને અમરાબા મહારાજ પાસે આવ્યા, કરગરિયા. મહારાજ સામે ચાલીને ગયા, દયા કરી, માથે હાથ મૂક્યો અને જીવા બાપુને માફ કરી અને મોક્ષ આપ્યો. પોતાનું માથું કાપવા તૈયાર થયા હતા એને માફી આપી, પણ ભરી સભામાં મુક્તાનંદ સ્વામીનું માથું કાપવા તૈયાર થયા અલૈયા ખાચર, એને મહારાજે માફી ન આપી. માટે ક્યારેય પણ ભગવાનના ભક્ત એનો દ્રોહ ન કરીએ. એક નાની વચ્ચે વાત કરી દઉં દાદા. વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે, આ ચાર વ્યક્તિથી તો અમને પણ ડર લાગે છે. એક ભગવાન, એક ભગવાનના ભક્ત, એક ગરીબ અને એક બ્રાહ્મણ. આ ચારને દુખવતા અમે પણ બીએ છીએ. કાજે જો એને દુખવીશું ને તો જીવનો નાશ થઈ જશે, મહારાજ બોલ્યા વચનામૃતમાં. અને આજે વધારે વધારે ચારનો દ્રોહ, ભગવાનનો દ્રોહ લોકો વાતે વાતે. હમણાં આ કોરોના વાયરસ ચાલ્યો છે, કુદરતી છે. એક મેસેજ વોટ્સઅપમાં એટલો બધો ફરે છે કે બધા ભગવાનોએ મંદિર બંધ કરી દીધા છે, દરવાજા બંધ કરી દીધા છે, મંદિરમાં કોઈ પૈસા જ આપતા નહીં, વગર લેવા દેવા આવા નખો જ કાઢનારા જીવો હવે ભગવાનની પાછળ પડી ગયા. ભગવાનનો દ્રોહ, ભક્તોનો દ્રોહ તો રાત દિવસ લોકો કરે છે, ગરીબના દ્રોહની તો વાત જ ના થાય. બ્રાહ્મણની મસ્કરી ટીકા ટિપ્પણી તો અનાદિકાળથી ચાલી જ આવે, તમે જાણો છો.
ક્યારે એમાં પડશો નહીં. આપણે બે દિવસથી વાત સાંભળતા હતા ઓનેસ્ટી ડિસઓનેસ્ટી, અત્યારે સંકટનો સમય છે, આખી માનવજાત ઉપર ખતરો છે, ત્યારે આપણાથી થાય એટલા આપણે બીજાને સહાયક બનીએ, મદદરૂપ બનીએ. આપણા હરિકૃષ્ણ ભગત મેકનમાં આજે મારે વાત થતી હતી, એમણે એમના સ્ટોરમાં ઘણી બધી વસ્તુ ગરીબો માટે મફત કરી નાખી. કોઈ ગરીબ આવે, પૈસા ન હોય, મુસીબતમાં હોય, લઈ જા ભાઈ, લઈ જાજા. કેટલા બધા લોકોને એમણે મફત આપ્યું. આપણા સ્ટોર ચલાવનારા બધા હરિભક્તોને મારી વિનંતી કે અત્યારનો સમય તકનો લાભ લેવાનો નથી. ઘણા બધા સ્ટોરવાળા તો ડબલ કિંમત કરી, ત્રણ ઘણી કિંમત કરી લોકો પાસેથી અત્યારે પૂરેપૂરો લાભ લે છે. કદાચ તમે બે પાંચ પૈસા કમાઈ શકશો, પણ ઠાકોરજી માફ નહીં કરે. ખુદા કે યહાં દેર હૈ લેકિન અંધેર નહીં. માટે આ સમય ઓનેસ્ટી રાખવાનો છે. અત્યારે તમે લોકોને ચૂસી શકો, લોકોની મજબૂરીનો પુષ્કળ લાભ લઈ શકો. મેં વાત કરી હતી ને, આ ન્યૂજર્સીમાં $25 લોટની બેગ વેચાતી હતી, મને બેચારા હરિભક્તોએ રિસીપ્ટ બતાવી છે, $25 બેગ દાદા. આ દુનિયાના માણસને છેતરી શકશો, પણ ભગવાન નહીં છેતરાય. રાય રાયનો હિસાબ લેશે, રાય રાયનો. માટે કોઈ ગરીબને, કોઈ જરૂરતમંદને આવા સમયમાં છેતરવો ને, એ ભગવાનને છેતરવા કરતાં પણ મોટું પાપ છે. સચ્ચિદાનંદ સ્વામીને દુઃખી કર્યા, સ્વામીનું પૂજારીઓએ અપમાન કર્યો, સ્વયં દ્વારકાધીશથી સહન થયું નહીં. આ અપરાધથી રણછોડજી અત્યંત ઉદાસ થઈ ગયા અને પરિવાર સહિત 80 સાલમાં વડતાલમાં આવીને નિવાસ કર્યો. સ્વામીએ સ્મૃતિથી આ બધી વાતો કરી છે. 1880 સાલમાં એવું સ્વામી બોલ્યા છે, પણ શાસ્ત્રના પ્રસંગ પ્રમાણે 1886માં પધાર્યા છે એવી વાત છે. થોડો આપણે સુધારો કરતા જઈએ. ધર્મવંશી વિપ્રોનું દ્રઢ નિષ્કમપણું દેખ્યું, તેમની સેવા દેખીને તેમના હૃદયમાં, એટલે કે રણછોડ રાયજીના હૃદયમાં ખૂબ શાંતિ થઈ. ભગવાન સ્વધામ પધાર્યા પછી ઘણો સમય ગયો, પછી ધીમે ધીમે મંદિરનું કામ કાંઈ ઠામ ઠેકાણું રહ્યું નહીં. આ બાજુ વાત કરે છે હવે દ્વારિકા મંદિરની. નિવાસસ્થાન તો બેટ દ્વારકા રહ્યું, બરાબર. વિક્રમ સંવત 1874ના વર્ષમાં, એટલે દ્વારિકાની વાત કરે છે. દ્વારિકામાં આવું થયું, ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ હતા ત્યારે બધું બરાબર હતું. પછી પ્રભુ ગયા ત્યાર પછી બધું વેરણ છેરણ થઈ ગયું. કૃષ્ણ પધાર્યા કેડેની વાત ભલી ભાગવતે ભાગી ઘણા બધા શાસ્ત્રોમાં છે. 1874ના વર્ષમાં, હવે સ્વામી બીજી વાત કરે છે, એરણ સાહેબે હરખથી અમદાવાદના શાસનના સૂત્રને સંભાળ્યું. તેને શ્રીહરિ ઉપર ઘણો પૂજ્ય ભાવ હતો. તત્કાળ પત્ર લખીને શ્રીહરિને અમદાવાદ બોલાવ્યા, ઘણા વિનમ્ર ભાવથી સન્માન કર્યું. જ્યાં તેમનું રાજદ્વારી શાસન કેન્દ્ર હતું ત્યાં ઘણી જ ભાવનાથી શ્રીહરિની પધરામણી કરી આદરભાવથી સામે આવ્યા. માથાની ટોપી ઉતારીને પગે લાગ્યા. શ્રીહરિએ તેમનો હાથ પકડ્યો, તેની ટોપી તેને માથે મૂકી પછી બાથમાં લઈને ભેટ્યા. સાહેબે શ્રીહરિને હાથ પકડીને ઘણા હેતથી સારા આસન ઉપર બેસાડ્યા. સુખ શાંતિ પૂર્ણ કુશળ સમાચાર પરસ્પર પૂછ્યા, ઘણી બધી વાતો કરી. વિક્રમ સંવત 1867ના વર્ષમાં પ્રથમ ખેડામાં મળ્યા હતા, એવી જ રીતે ત્યાં ફરી મળ્યા, એ બધી વાતો કરી. એરણ સાહેબ બોલતા હતા, શ્રીહરિ સાંભળતા હતા. તેણે શ્રીહરિને કહ્યું, તમે બધા જાણો છો અમદાવાદનો ઇતિહાસ એવો છે, ભગવાન સ્વામિનારાયણ સારું કાર્ય કરતા હતા, એમનો યશ વધતો હતો, ચારે બાજુ સમાજમાં અનેક લોકો ભગવાન શ્રીહરિને ભગવાન માનવા લાગ્યા. આ ભગવાન સ્વામિનારાયણની યશોગાથા દુષ્ટ લોકોથી સહન થઈ નહીં. ભગવાનનું સારું કામ જોઈ ન શક્યા, કેવી અદેખાઈ. કહેવાય છે ને, આ દુનિયાની મોટામાં મોટી ખાઈ અદેખાઈ છે. બીજી કોઈ પણ ખાઈમાં પડેલો નીકળે, અદેખાઈમાં પડેલો નીકળે નહીં. ભગવાનનું સારું જોઈ ન શક્યા અને ભગવાનને બદનામ કરવા માટે અનેક પ્રકારના કાવતરાઓ કરવા લાગ્યા. એમાંનું એક કાવતરું અમદાવાદમાં પેશવા સુબાનું રાજ્ય હતું. પેશવા સુબાના કાન ભરમાવ્યા, ત્યાં સ્વામિયાણ જાદુગર છે, મંત્રતંત્ર કરે છે, પ્રજાને વશ કરે છે, તમારું શાસન ઉખેડી નાખશે, એને પતાવી દો,
પેશવા પણ કાચા કાનના, એક મોટો તેલનો ટાંકો, એની ઉપર મોટી ગાદી તૈયાર કરી ભગવાનને આમંત્રણ આપ્યું, મારા દરબારમાં પધારો, મારા રાજ્યને પાવન કરો. ભગવાન આવ્યા, દરબાર હરિભક્તો બધા કાઠી દરબારો પાર્ષદો અંગરક્ષકો જોડે હતા. એમણે કહ્યું, મહારાજ હવે આપણે મહેલમાં જ જવું છે ને, તમે એકલા આવો, આપણે એક બે, તમે એકલા ને હું એકલો, આપણે અંદર જઈએ, બીજા ઝાઝા માણસોને બહાર રાખો. એના પેટમાં પાપ હતું પણ ભગવાન અંતર્યામી હતા, કોઈથી ડરેવા નહોતા. મહારાજ કે કંઈ વાંધો, અમે એકલા આવીએ. દેવાનંદ દંડી કોણી મારીને પાછળ પાછળ અંદર ઘરી ગઈ. એને લાગ્યું કે ડાળમાં કાળું છે. મહારાજ અને પેશવાના સોબા બંને હાથ પકડીને મહારાજનું કેવું સન્માન કર્યું, પણ કેટલો કપટી માણસ, એનું કાળજું કેટલું કઠોર હશે. મહારાજનો હાથ પકડી મીઠા મીઠા વચન બોલતો બોલતો, મહારાજ આવો આવો આવો, મોટી રાજગાદી હતી, આના પર આપ બેસો. મહારાજ કે અમે ન શોભીએ, તમે બેસો. આ બેસે બેસે દાદા. એણે બહુ આગ્રહ મહારાજને કર્યો, મહારાજ કે એક કામ કરીએ, અમે તો સાધુ મહાત્મા છીએ, આવી ગાદી ઉપર અમે શોભીએ નહીં, પણ તમારો આગ્રહ છે, તમારી ગાદી પાવન કરી દઈએ. મનમાં હસવા લાગ્યો, બસ કરો ને એકવાર ખબર પડે. મહારાજ ઉપર ગયા, ભગવાન તો અંતર્યામી હતા ને, એટલે મહારાજે શું કર્યું, હાથમાં છડી હતી, એ છડી આમ બરાબર દબાવીને વજનથી, તો આખી ગાદી અંદર ગઈને મોટો તેલનો ટાંકો નીચે, કાવતરું ખુલ્લું થયું. દેવાનંદ સ્વામી તો એવા લાલ ઘૂમ થઈ ગયા, આખું અમદાવાદ પાણીમાં ડૂબાડી દઉં, હમણાં સાપ આપું. મહારાજે શાંત કર્યા, પેશવાને કડક શબ્દો મહારાજે કહ્યા, ઉપરથી આદર સત્કાર કરો છો અને આવું કપટ અમારી સાથે. પેશવાએ કહ્યું, અમારા રાજ્યમાં પેશતા નહીં. મહારાજ કે ક્યાં સુધી, અમારું રાજ્ય હોય ત્યાં સુધી. મહારાજ કે જા, તારું રાજ્ય રહેશે ને ત્યાં સુધી અમદાવાદમાં પગ નહીં મૂકું. અને થોડા જ દિવસમાં ભગવાન સ્વામિનારાયણના દ્રોહના પ્રતાપે પેશવાનું રાજ્ય ગયું, અંગ્રેજોની હુકુમત આવી, અને અંગ્રેજોને આ ઘટનાની ખબર હતી, એટલે અંગ્રેજોએ ભગવાન શ્રીનું ભવ્ય સ્વાગત કર્યું. એ એરણ સાહેબ ડગલાસ સાહેબ, આ બંને અંગ્રેજ ઓફિસરો, એની ઘણી બધી વાતો છે. ભક્ત ચિંતામણીમાં સ્વામીએ પણ યાદ કર્યા છે. એટલે તો આપણે આજે સુખી છીએ. જો અમેરિકા જેવા દેશો, અંગ્રેજ હોય કે ભારતીય હોય, કાળી ચામડીના હોય કે ધોળી ચામડીના, ભગવાન કંઈ જોતા નથી. ભગવાન તો જો એનું અંતર કેવું છે બસ. એરણ સાહેબ મહારાજને કહે છે, મહારાજ હવે આપ અમદાવાદમાં રહો, મનમાં કોઈ પણ પ્રકારનો ભય રાખતા નહીં, અમારું શાસન છે, નિશ્ચિંત થઈને રહો. અહીંયા જગતમાં જે ન્યાય નીતિનું પાલન કરે છે ને કરાવે છે એ અમને ગમે છે, અને જે અનિતિ કરે છે એને અમે ખતમ કરી નાખીએ છીએ. કોઈ ધનવાનની કે રાજાની અમે પરવાર રાખતા નથી. આપની નજરમાં જે સ્થાન ઠીક લાગે તે જગ્યા અમે આપને આપીએ, ત્યાં મોટું મુકામ બનાવો. આવું કહીને પછી નવા વાસની પાસે ઉમંગથી જમીન આપી, તેણે શ્રીહરિની પૂજા કરી, શ્રીહરિ વડે તેમને અચળ પદ આપ્યું. આજે જ્યાં અમદાવાદમાં કાંકરિયામાં કાલુપુરનું મોટું મંદિર ઊભું છે, આપણે જાણીએ છીએ, આ કાલુપુરનું મોટું મંદિર, એની જગ્યા અંગ્રેજ સરકારે ભગવાન શ્રીહરિને આપી છે. તે પછી સમયમાં ડનલોપ સાહેબ જ્યારે અધિકારી થઈને અમદાવાદ આવ્યા ત્યારે તેમણે શિખરબંધ મંદિર બાંધવાની રજા આપી. પછી 1878માં ફાગણ સુદ ત્રીજના દિવસે સ્વામિનારાયણ ભગવાને આવીને તુરંત શ્રી નરનારાયણ દેવને પધરાવ્યા. સૌથી પહેલા મંદિર શ્રીનગર અમદાવાદમાં ભગવાન શ્રીહરિએ કર્યું. આ પૃથ્વી ઉપર ભગવાન સ્વામિનારાયણની ધજા સૌથી પહેલા અમદાવાદમાં ફરકી. ભુજનગરનું મંદિર પછી હરિભક્તોએ કર્યું. વડતાલમાં ઘણું મોટું અનુપમ મંદિર ત્યાર પછી કરાવ્યું. પુંજાભાઈએ ધોલેરા મહારથી મંદિર કરાવ્યું. જૂનાગઢનું મંદિર, મહામૂલું મંદિર પછી કર્યું. તે પછી રંગભીના ઘનશ્યામ નવલ રંગીલા શ્રીહરિએ સ્વયં ગઢપુરમાં મંદિર કરાવ્યું. ગઢપુરનું મંદિર તો બધા મંદિરોમાં અનુપમ, મસ્તક જેવું સારભૂત અને બે માળનું વિમાન આકારે કરાવ્યું. શ્રીહરિને મનમાં ગમે તેવી કારીગરોએ કરી હતી. આ ગઢડાનું મંદિર અને બીજા બધા જે મંદિર કરાવ્યા તે શ્રીહરિએ પોતાની ઈચ્છાથી કરાવ્યા હતા. તે મંદિર તૈયાર થઈ ગયા પછી પોતે ત્યાં આવ્યા, બધી મૂર્તિઓ પધરાવી. તે પ્રસંગે વિપ્રોને, હરિભક્તોને, બીજા માણસોને પાક કરાવીને લાખો ને કરોડોની સંખ્યામાં જમાડ્યા હતા. તે જમવામાં સંતો, વર્ણિયો, બીજા અતિથિ અભ્યાગતો અને બીજા મતના લોકો પણ આવ્યા હતા. તેનો કોઈ પાર રહ્યો ન હતો.
મ્લેચ્છ અને અંત્ય સુધીની કોઈ પણ માનવજાતિ હોય તેમને સારી રીતે જમાડ્યા હતા. લો, આ મોટા મંદિરો કર્યા, મોટા ઉત્સવો કર્યા, એમાં બધા સંતો ભક્તો બ્રાહ્મણો બધાને જમાડ્યા, પણ મ્લેચ્છ અને અંત્ય સુધીની તમામ જાતિને ભગવાન શ્રી હરિએ જમાડ્યા હતા. આકાશમાં સૂર્ય ઉગે એ નાત જાત જોતો નથી, આકાશમાંથી વરસાદ પડે એ પણ નાત જાત જોતો નથી. ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી રે. એ લેરી આવ્યા આજ લેરમાં, અતિ મેર કરે મેરબાન, દુખિયા જીવ સુખિયા કર્યા અને પાપી કર્યા પુણ્યવાન. લેરી આવ્યા આજ લેરમાં, આવી કડી આપણે યાદ રાખીએ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, હા, લેરી આવ્યા આજ લેરમાં, અતિ મેર કરી મેરબાન. મોદી સાહેબે આખું ભારત લોકડાઉન કર્યું છે, 21 દિવસ માટે આખો દેશ લોકડાઉન, વિચાર તો કરો. પણ એમને ખબર છે કે 21 દિવસમાં જે સુખી છે, સંપન્ન છે, પૈસાવાળા છે, એને વાંધો નથી. ગરીબ લોકો છે, સવારે મજૂરીએ જાય, સાંજે બે પૈસા મળે અને રોટલા ભેગા થાય, આવા પરિવારનું શું? ભારત દેશની સરકારે કહ્યું, એક માણસને મેં ભૂખ્યો સુવા નહીં દઈએ, એક એક ગરીબની ચિંતા કરીશું. 1,70,000 કરોડનું ગરીબો માટેનું પેકેજ એમણે ફાળવ્યું. ધન્ય છે ને દાદા, આને આને કહેવાય મોજમાં આવી ગયા. શું કહેવાય? કે બસ તમે બધા ઘરે બેસો, અત્યારે તમારી જાનને બચાવો. ખાવાનો પ્રશ્ન છે, ખાવાનું અમે આપશું. પહેરવાનો પ્રશ્ન છે, કપડાં અમે પહોંચાડીશું. પણ તમે 21 દિવસ ઘરમાં રહો, રોગથી બચો, તમારા પરિવારને બચાવો. મહારાજે પણ આવું કર્યું. બસ તમે ધર્મનું પાલન કરો, ભગવાનની ભક્તિ કરો, એમાં બધું આવી ગયું. આટલું કરશો ને બાકીનું બધું મહારાજ કે અમે કરી દેશું. પણ ધર્મનું પાલન ભૂલતા નહીં. હા, હમણાં મેં વાત કરીને સ્ટોરમાં જો ભાવતાલ વધારી દીધા અને અત્યારની તકનો લાભ લેવાનું શરૂ કર્યું તો કદાચ ચાંદલોને પૂજા કરી હશે ને તો એ ભગવાન છોડશે નહીં. અત્યારનો સમય લોકોને મદદ કરવાનો છે, સહાયરૂપ બનવાનો છે, તકનો લાભ લેવાનો નથી, ગરીબોને ચૂસવાનો નથી. તમે જાણો છો સત્સંગી જીવનની પ્રસિદ્ધ કથા, સત્સંગી જીવન ત્રીજું પ્રકરણ, ગઢપુરનો અન્નકૂટ ઉત્સવ, જીવુબા લાડુબા બધા બહેનો એટલી સેવા કરે, આ બધા ભક્તોની સેવાથી ભક્તિ માતા પોતે પ્રગટ થયા, સાક્ષાત ભક્તિ માતા. એટલી બધી ભક્તિ કરી, જીવુબા લાડુબા રાજી થયા, વિનંતી કરી કે આપ જેવી રીતે અત્યારે મારા હૃદયમાં પ્રગટ છો, આંખની સામે પ્રગટ છો, સદાને માટે આવા અને આવા અમારા અંતરમાં પ્રગટ રહેજો. ત્યારે ભક્તિ માતાએ કહ્યું, બહેનો, અમને પ્રગટ રાખવા હોય, હું તો પતિવ્રતા છું, મારા પતિ ધર્મ છે, તમે ધર્મને રાખશો ત્યાં જ હું રહીશ, ધર્મની સાથે જ હું જાઉં છું. ધર્મને રાખશો તો જ ભક્તિ આવશે, અને ધર્મે સહિત ભક્તિ હશે ત્યાં જ ઘનશ્યામ મહારાજ પ્રગટ થશે. હમણાં જ 2 એપ્રિલ ગુરુવાર, 5-6 દિવસ પછી, બરાબર આજે ગુરુવાર જ છે ને દાદા, આવતા ગુરુવારે, લો 7 દિવસ, એક્ઝેક્ટ 6 દિવસ બાકી. આવતા ગુરુવારે 239 વર્ષ પહેલા છપ્પૈયામાં પિતા ધર્મદેવના ઘરે માતા ભક્તિદેવી થકી પ્રગટ થયા છે. ટૂંકમાં ગઈકાલે ડોંગરેજી મહારાજનો વિડીયો જોયો હતો ને, તમારા ઘરમાં ભગવાનને રાખવા છે તો સનાતન ધર્મની મર્યાદામાં રહેજો. હાથ ધોવા, પગ ધોવા, મોઢું ધોવા, અત્યારે ચારે બાજુ જે વાત થાય છે ને, આ તો આપણી સંસ્કૃતિમાં છે, પાયામાં છે. બહારથી આવીએ, હાથ પગ પહેલાં ધોઈએ, સ્નાન કરી નાખીએ, જમતા પહેલાં આપણા હાથ અને પગ અતિ પવિત્ર હોય, તન શુદ્ધ હોય, પછી જમીએ. આ બધી આપણી સંસ્કૃતિ છે. માટે અત્યારે બધા ભક્તો સાવધાની રાખજો,
ધર્મ જ સહિત ભક્તિ જ્યાં છે ત્યાં જ ભગવાન પ્રગટ થાય છે. ભગવાન શ્રીહરિએ આવી દયા કરી, વિપ્રોને વારંવાર દાન આપ્યા. આવી વાત તો શ્રીહરિએ પ્રસંગે પ્રસંગે ઘણી ઘણી કરી હતી. જે જે વાતનો પ્રસંગ આવે મને યાદ આવે તે પ્રકરણને લઉં છું. શ્રીહરિની વાત કહેવાનું એક જ તાન રહે છે, આગળ પાછળનું કંઈ ધ્યાન રહેતું નથી. સ્વામી કે કોઈક વાત આગળ પાછળ થઈ જાય છે, પણ મારા મનમાં તો બસ મહારાજની વાત કરવી એટલો જ ઉદ્દેશ છે. આગળ કે પાછળ શ્રીહરિની વાત કહેવી એ જ એક સિદ્ધાંત નક્કી કરી રાખ્યો છે. જે કોઈ સમયે અમૃતનું પાન કરાવો, જો ભૂખ્યો હશે ને તો મીઠું જ લાગશે. અમૃત તો ગમે ત્યારે પીવો, સવારે બપોરે સાંજે દાદા કેવું લાગે, પણ ભૂખ ન હોય અને અમૃત જેવું સરસ પાન કરાવીએ ને તો તેને સારું ન લાગે. જેને શ્રીહરિની વાત સાંભળવાની ભૂખ ન હોય તેને આ ગ્રંથ નહીં ગમે. પેટમાં અગ્નિ હોય ને તો ભોજન મીઠું લાગે, અને મનમાં લગ્નિ હોય ને તો ભજન મીઠું લાગે. ભૂખ વિના ભોજન મીઠું ન લાગે. ગળા સુધી જમીન બેઠો હોય એને તમે મેસૂબ સાટા જલેબી આપો ને તો એને એમ લાગે નથી બરાબર, રેવા દો. અને ભૂખ્યાને સૂકો રોટલો આપો ને તો એ મીઠો મધ જેવો લાગે. જગતની ભૂખને આપણે સમજી શકીએ, જગદીશની ભૂખ ભગવાનની ભૂખ આપણને લાગી છે ક્યારેય? ભગવાનની ભૂખ, ભગવાનનો ખપ, ભગવાનની ગરજ, ભગવાનનો સ્વાર્થ, એને શાસ્ત્રોમાં મુમુક્ષુતા કહી છે. ખરેખર આપણે મુમુક્ષુ છીએ કે નહીં આ પૂછીએ આપણી જાતને. વાલા ભક્તો, ભગવાનની થોડી ભૂખ રાખીએ, થોડી ભૂખ. ખાધું ન હોય ને તો આપણું શરીર છે ને વીક પડી જાય. એમ આપણા જીવનમાં ભગવાન, સત્સંગ, પૂજ્યપાદ ગુરુદેવ જેવા સંતો, આવી સારી કથાવાર્તા જો ન હોય ને તો આપણો આત્મા, આપણું અંતકરણ હાવ નબળું પડી જશે, માયકાંગલું બની જશે. ભોજનથી શરીર હૃષ્ટપુષ્ટ બને છે, ભજન અને સત્સંગથી આપણો આત્મા ને મન તંદુરસ્ત બને છે. માટે થોડી સત્સંગની કથા વાર્તાની ભૂખ રાખીએ. કથા નિયમિત સાંભળીએ, કદાચ ચૂકાઈ જાય તો પાછળથી આપણે યુટ્યુબ ચેનલ પરથી સાંભળી લઈએ. મેં હમણાં પણ ટકોર કરી હતી, કથા સાંભળો અને બીજાને સંભળાવો, ઝુંબેશ ઉપાડો. અત્યારે જરૂર છે, આ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બીજા પાસે કરાવો. આ કામ એકલા સંતોનું નથી, આપણા બધાનું છે. સંતો આટલી મહેનત કરે છે, આટલો સમય કાઢી આવું સારું સંશોધન કરી કથા વાર્તા નિત્ય નિત્ય સવારે સાંજે બંને ટાઈમ તમે વિચારતો કરો તો. સંતો આટલો દાખલો કરે છે. તમે બધા ભક્તો બસ આ કથા સાંભળો, બીજા બધા ભક્તોને સંભળાવો. આ કથા જે કોઈ સાંભળશે એ આત્માનું સારું થશે, એના પરિવારનું સારું થશે, એના પરિવારમાં દિવ્યતા, સંપ, સ્નેહ, આત્મીયતા વધશે. એનાથી એના અંતરમાં રહેલા ભગવાન કેટલા બધા રાજી થશે. આમાં અમને સંતોને કોઈ સ્વાર્થ નથી. આ કથામાં કોઈ સંતો કહેતા નથી કે તમે પૈસા આપો મંદિરમાં. સંતોને એટલું જ છે બસ, તમારા જીવનમાં સંસ્કાર આવે, તમારા ઘર પરિવારમાં સંપ આવે, તમારા ઘર પરિવારમાં સત્સંગ વધે, એટલામાં બધું જ આવી ગયું. શ્રીજી મહારાજને રાજી કરવા માટેનો આ એક ઉત્તમમાં ઉત્તમ દાખલો છે કથા વાર્તાનો, જે આપણા સંતો ખૂબ સારી રીતે કરે છે. પૂજ્ય નીલકંઠ સ્વામી, પૂજ્ય નિષ્કામ સ્વામી, પૂજ્ય ઋષિ સ્વામી, ધ્યાન સ્વામી, બધા સંતો કેવી મહેનત કરે છે. ત્યારે વાલા ભક્તો, બસ કેવી સરસ સ્વામીએ વાત કરી. ક્ષુધા બિન અમૃત સે સરસા, પાન કરને તે હે હોતન હરસા. અમૃત કરતા પણ મીઠું ભોજન હોય, પણ ભૂખ ન હોય ને એને ભોજન મીઠું ન લાગે. ક્ષુધાવંત હરિ બાત કે નાહી, ભગવાનની કથા વાર્તાની ભૂખ ન હોય ને એને ગમે તેવી સારી કથા વાર્તા આપો ને એને સારી ન લાગે. શ્રીહરિની વાતના ભૂખ્યા હોય, જેને ધર્મ ભક્તિ વૈરાગ્ય જ્ઞાનની સમજણ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, તેને માટે તો આ ગ્રંથ જીવનરૂપ છે, જીવનનો આધાર છે, શ્રેષ્ઠ છે. આના સમાન બીજો કોઈ ગ્રંથ નથી, આ તો સર્વશ્રેષ્ઠ અનુપમ છે. હવે જે બાકી છે તે બધો વિચાર કહું છું, જે વખતે હૃદયમાં જેવી સ્ફૂર્ણા થાય તેવી રીતે વાત કરું છું. શ્રીહરિની જેટલી વાત છે તે બધી વાત, શ્રીહરિની ભગવાન સંબંધી જેટલી વાત છે તે બધી વાત
ચિંતામણી, પારસમણી, કલ્પવૃક્ષ જેવી છે. કોઈ મનુષ્ય જાણીને કે અજાણતા આ વાતનું શ્રવણ કરશે તો શ્રીહરિ તેના મનમાં વસશે, સત્સંગના ઉપર અત્યંત હેતભાવ થશે. જે ભાવનાથી આ ગ્રંથ સાંભળે તેના ઉપર મહાન ઘોર વિકરાળ યમદૂતો તો દેખશે પણ નહીં, અને બીજો જન્મ જ્યાં આવશે ત્યાં ઘણો સારો સત્સંગ થશે. વાહ વાહ વાહ, સ્વામી કેટલી અદ્ભુત વાતો કરે છે, કેવા મોટા આશીર્વાદ આપ્યા. બસ આવી કથા સાંભળીએ, સાંભળવાથી ભગવાનમાં પ્રેમ થશે, સાંભળવાથી જ આપણા લક્ષચોરાશીના ફેરા ટળી જશે, સાંભળવાથી જ જન્મ મરણના બધા ભાર ઉતરી જશે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના દસમપુરમાં મુક્તાનંદ સ્વામીએ ગઢપુરમાં વિશાળ સભા થઈ તે વાત કહી, એ નામે 38મો તરંગ સમાપ્ત થયો. આપ સર્વે ભક્તોને ફરીવાર દરરોજ વિનંતી કરીએ છીએ, એમ આ કોરોના વાયરસ અમેરિકામાં અત્યારે કેટલો બધો વધી ગયો છે, બહુ સિરિયસલી લેજો, બહુ સાવધાન રહેજો. સાવચેતી એ જ ખરી સલામતી છે. અત્યારે કોઈ પણના સંપર્કમાં ન આવતા, સોશિયલ ડિસ્ટન્સિંગ એકમાત્રનો વિકલ્પ છે. દ્રઢ સંકલ્પ કરીએ, આનાથી બચવું જ છે, પરિવારને બચાવવો છે, અને સંયમ રાખીએ. હમણાં ખોટી દોડધામ ન કરીએ, ખાવા પીવાની વસ્તુ પણ જરૂર હોય એટલી જ બહારથી લાવીએ. આજે એક વિડીયો બધા ભક્તોને મોકલ્યો છે, ખૂબ કામ લાગે. તમે ઘણીવાર બહારથી ગ્રોસરી લાવો છો ને, એ ગ્રોસરી દ્વારા પણ કોરોના વાયરસ અત્યારે આવી રહ્યો છે, માટે ગ્રોસરી લાવો, એ બધી ડિસઇન્ફેક્ટ કરવી જરૂરી છે. કેવી રીતે બધી વસ્તુનું ધ્યાન રાખવું એનો એક નાનો વિડીયો બધાને મોકલ્યો છે. કોઈકને ન મળ્યો હોય બધાને ફરીવાર જણાવી દઉં. હવે આપણે લોયાધામ મંદિરમાં ભક્તો જાજા થયા, પરિવાર ઘણો મોટો થયો, સિસ્ટમ ડેવલપ કરીએ છીએ. મહાપૂજા માટે જેમ 7 ઝોન આપણે કર્યા, બધાના નામ પણ બહુ ફટોફટ આવી ગયા. ભક્ત ચિંતામણીના પાઠ માટે આપણે 7 ઝોન કર્યા, થોડા જ સમયમાં 12 ભક્ત ચિંતામણીના પાઠ કેટલા દિવ્ય અદ્ભુત થયા. એમ લોયાધામ પરિવારને સંગઠિત કરવા માટે આપણે લોયાધામના વોટ્સઅપ ગ્રુપ કર્યા છે, જેમાં ફોટો, વિડીયો, એક્ટિવિટીઝ, પૂજ્યપાદ ગુરુજીના કંઈ પણ નાના મોટા સમાચાર બધું આપણે મૂકીએ છીએ. લોયાધામ પરિવારના પુરુષ ભક્તો અમેરિકાના બધા, કેનેડાનું ગ્રુપ અલગ છે, યુકેનું ગ્રુપ અલગ છે, અમેરિકાનું આખું ગ્રુપ લોયાધામ યુએસએ 001, લોયાધામ યુએસએ 002, આ 2 ગ્રુપ પૂરા થઈ ગયા છે. હવે 003 ગ્રુપ કરીશું. ઘણા બધા ભક્તો હજી બાકી છે. જે કોઈ ભક્તો ન જોડાયા હોય તો બધા ભક્તો વોટ્સઅપ દ્વારા આમાં જોડાજો. પુરુષ ભક્તો માટે આ ગ્રુપ છે, બહેનો ભક્તો માટે પણ એવા ગ્રુપ ચાલે છે. જે હરિકૃષ્ણ ભક્તનો સંપર્ક કરી બહેનો હોય તો એમાં જોડાજો. પણ બધાને વિનંતી કે સંતો અત્યારે સલામતીના, સાવચેતીના આ બધા પગલાં લઈ રહ્યા છે. આપ સર્વે ભક્તો પણ ખૂબ ધ્યાન રાખજો. આવતીકાલે રાત્રે આપણે જન્મંગલ પૂજનથી મહારાજનું ભાવપૂજન કરીશું, સમૂહ પ્રાર્થના કરીશું. બધા જીવનું પ્રભુ મંગળ કરે. તો આવતીકાલે સાંજે કથા બાદ છેલ્લે 15 મિનિટ પ્રાર્થના જન્મંગલ દ્વારા મહારાજનું સમૂહ પૂજન કરીશું. બધા ભક્તો જોડાજો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ.